राजकोट में विमान सेवा शुरू करने चेम्बर ऑफ कॉमर्स की मांग है। राजकोट चेम्बर ऑफ कॉमर्स नो उड्डयन मंत्री ने पत्र जेमां कोरोना सौथी ओछा केस होवा छतां फ्लाइट शुरू न कराई होवानी वात उच्चारवामां आवी। राजकोट में एक पण फ्लाइट ने मंजूरी न आता पत्र द्वारा रजूआत करवामां आवी छे। राजकोट ने फ्लाइट न आपता सौराष्ट्रना उद्योग व्यापार ने असर पहुंची रही छे। सौराष्ट्रना लोको राजकोट थी देश अने विदेश में जाय छे। गौतम भेड़ा संवाददाता जोड़ाई गया छे। गौतम, चेम्बर ऑफ कॉमर्से एक मांग करतो पत्र लख्यो छे उड्डयन मंत्री ने कि राजकोट में व्यापार उद्योग धंधा ने शुरू करवा माटे अने तेने असर न थाय तेना माटे जे हवाई सेवा छे ते शुरू करवामां आवे, शुं छे अपडेट्स? सौराष्ट्रनी अंदर बात करवामां आवे ने खास करीने राजकोटनी अंदर पण खूब ज ओछा केस होवा छतां पण कहीं के जे फ्लाइट छे ते शुरू करवामां नथी आवी, साथोसाथ जे छे तेमां पण अन्य तमाम बाबतोने लईने रेल मंत्री अने उड्डयन मंत्री ने राजकोट चेम्बर ऑफ कॉमर्स छे तेमना द्वारा पत्र लखवामां आव्यो छे। अत्यारे आपणी साथे चेम्बर ऑफ कॉमर्स ना प्रमुख छे वीपी वैष्णव जोड़ाय छे। वीपी, खास शुं मांग करवामां आवी छे सौराष्ट्रनी अंदर अने राजकोटनी अंदर? वेपारनुं પણ હબ છે છતાં પણ ક્યાંક ને ક્યાંક અંધ થતો જોવા મળી રહ્યો છે। राजकोट चेम्बर ऑफ कॉमर्स द्वारा बे दिवस पहला उड्डयन मंत्री श्री ने लेटर लखवा छे के राजकोट ने फ्लाइट मळवी जोईए। दुख साथ कहेवू पड़े छे के उड्डयन मंत्री श्री राजकोट सौराष्ट्रनो पाटनगर होवा छतां राजकोट ने बाकात करवामां आव्युं छे अने दीव ने परवानगी आपवामां आवी छे। अत्यारे ज्यारे उद्योगकारोने आ वेदना छे त्यारे उद्योगकारोने एक सपोर्टिंग तरीके काम करवानी जवाबदारी होय त्यारे राजकोट ने चोक्कसपणे फ्लाइट फाळवी जोईए, છતાં પણ અન્યાય કરવામાં આવ્યો છે, દુઃખદ ઘટના છે। સાથોસાથ રેલવેમાં પણ આ જ પરિસ્થિતિ છે। અમદાવાદ સુધીની રેલવે મંજૂર કરવામાં આવી છે અને અમદાવાદથી રાજકોટ કે જામનગર સુધી એક પણ રેલવે નહીં ફાળી અને ભયંકર અન્યાય કરવામાં આવ્યો છે। આ દ્વારા મેં રેલવે મંત્રી અને ઉડ્ડયન મંત્રીને પત્ર લખ્યો છે, જેની જાણ આદરણીય મોદી સાહેબને પણ કરવામાં આવી છે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ કરવામાં આવી છે અને અમારા એમપીશ્રીને પણ કરવામાં આવી છે। આવનારા દિવસોમાં એક પહેલી તારીખ પહેલાં જો આનો યોગ્ય નિરાકરણ નહીં આવે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ગાંધી ચિંધ્યા માર્ગે ચોક્કસપણે આગળ વધશે। આનાથી શું ફેર શું પડે છે સૌરાષ્ટ્રમાં જે રીતના વેપાર ધંધાઓ છે, ફ્લાઇટ અને ટ્રેન ન શરૂ થવાથી કઈ રીતની અસર જોવા મળશે? સૌરાષ્ટ્ર છે એ ગુજરાતની અંદર સૌથી વધારે કર ભરતું એક પ્રશાસન છે, તો સૌરાષ્ટ્રને આ અન્યાય શા માટે? સૌથી વધારે કર સૌરાષ્ટ્ર ભરે અને એક પણ સુવિધા રેલવેની કે ફ્લાઇટની ન મળે એ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં। આવનારા દિવસોમાં અમારા ઉદ્યોગકારોને ભયંકર નુકસાની આવી રહી એમ છે। આ નુકસાની રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ક્યારેય સહન ન કરી શકે, એના માટે જ અમે પહેલી તારીખ સુધી રાહ જોઈ છી, પણ મને 100% આશા અને વિશ્વાસ છે કે આપણા રેલવે મંત્રી અને ઉડ્ડયન મંત્રી આ અંગે ઘટતું કરી અને પહેલી તારીખ પહેલા જ યોગ્ય નિરાકરણ લાવશે। કોને કોને આ પત્રની જાણ કરવામાં આવી છે, કોને કોને ફોરવર્ડ કરવામાં આવ્યો છે, કારણ કે ખૂબ જ મહત્વની બાબત છે સૌરાષ્ટ્રના વેપાર ઉદ્યોગને લઈને? ઉડ્ડયન મંત્રીશ્રીને, રેલવે મંત્રીશ્રીને, આપણા ભારત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબને તેમજ આપણા એમપી મોહનભાઈ કુંડાળિયાને આની તમામ નકલોથી વાકેફ કરવામાં આવ્યા છે। કહી શકાય કે હવે આગામી સમયમાં હજુ પણ જો ફ્લાઇટ શરૂ કરવામાં નહીં આવે તો ચેમ્બરનું સ્ટેન્ડ શું રહેશે આગામી સમયમાં? હું ચોક્કસ એવું માનું છું કે પહેલી તારીખ પહેલા રેલવે અને ઉડ્ડયન બંનેના રસ્તા નીકળી શકે, તેમ છતાં જો પણ આમાં યોગ્ય કરવામાં નહીં આવે તો રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડિયા માર્ગે આગળ વધશે અને યોગ્ય ન્યાય મેળવવા માટે યોગ્ય પગલાં લેશે। જી ચોક્કસ, ખૂબ જ મહત્વની વાત છે કે સૌથી વધુ કર ભરતું આ પ્રશાસન છે સૌરાષ્ટ્ર છે, છતાં પણ તેમને આ પ્રકારનો અન્યાય શા માટે? એક તરફ છેલ્લા બે મહિનાથી વેપાર ધંધાઓ છે તે ઠપ છે, ત્યારે વેપાર ધંધાને વેગ મળે તેના માટે ટ્રેન સૌરાષ્ટ્રની અંદર ખાતરીને રાજકોટને શરૂ થવી જરૂરી છે, ત્યારે આવા સમયની અંદર જ્યારે સૌરાષ્ટ્રને અને રાજકોટને આમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, ત્યારે હવે આ મામલાને લઈને ચેમ્બર ઓફ કોમર્સ છે તે પણ મેદાને ઉતર્યું છે, આગામી સમયમાં 1 તારીખ સુધીમાં આનો કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવશે। જી ધન્યવાદ જાણકારી માટે ગૌતમ। તો રાજકોટમાં વિમાન સેવા શરૂ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સે ઉડ્ડયન મંત્રીને એક પત્ર લખ્યો છે। કોરોનાના સૌથી ઓછા કેસ હોવા છતાં ફ્લાઇટ શરૂ ન કરવામાં આવી અને જેના કારણે રાજકોટમાં એક પણ ફ્લાઇટને મંજૂરી ન આપતા આ પત્રમાં તમામ મુદ્દાઓ ઉલ્લેખવામાં આવ્યા છે।